धारासभ्यों ने गुजरात लवाय तेवी शक्यता छे। अमदावादनी आसपास जग्या शोधाई रही छे। भाजपना नेताओ 200 लोको रही शके तेवी जग्या शोधवामां लाग्या तो देवेंद्र फडणवीस पण आजे मोड़ी रात्रे के वहेली सवारे गुजरात आवे तेवी शक्यता छे। तो देवेंद्र फडणवीस पण गुजरात आवशे अने 200 लोको रही शके तेवी हाल जग्या शोधवानुं काम करवामां आवी रह्युं छे। तो आज अंगे वधु वात करवा माटे संवाददाता जतिन अमारी साथे लाइव जोड़ाया छे। जतिन, महाराष्ट्र भाजपना धारासभ्य ने गुजरात लवाय तेवी शक्यता छे, 200 जेटला लोको गुजरात लवाय तेवी शक्यता छे, ते लोकोने क्यां राखवा ते अंगेनी पण तैयारीओ करवामां आवी रही छे, साथे देवेंद्र फडणवीस पण गुजरात आवे तेवी शक्यता छे, शुं विगत छे? जी बिल्कुल थी अन्वी, जे प्रमाणे महाराष्ट्र शिवसेनाना 30 થી વધુ ધારાસભ્યોને સુરતમાં લાવવામાં આવ્યા છે, ત્યારબાદ ભાજપના જે મહારાષ્ટ્રના જે ધારાસભ્યો જે છે તેમને આજ મોડી રાત સુધી ગુજરાત અમદાવાદ લઈ શકાય તેવી લઈને આવે તેવી વાત જે છે તે સામે આવી રહી છે। તેને લઈ અમદાવાદ ગુજરાત ભાજપના જે લોકો જે છે તેઓ 200 લોકો જે રહી શકે તે પ્રકારની વ્યવસ્થામાં લાગી ચૂક્યા છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસ અને સાથે જેપી નડ્ડા અને અમિત શાહ પણ આજ મોડી રાત સુધી ગુજરાત આવી શકે તેવી શક્યતાઓ અમદાવાદ ગુજરાત ખાતે લાવે તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાતના તેમને 200 જેટલા જે લોકો જે આવી રહ્યા છે, ધારાસભ્યો આવી રહ્યા છે, તેમને રાખવા માટેની ખાસ જે વ્યવસ્થા જે છે તે ઉભી કરવામાં આવી રહી છે। સાણંદ નજીકમાં ક્યાંક રાખવાની વાત હોય તેવી પણ ચર્ચા સામે આવી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે શિવસેના ભાજપે જે શિવસેનાના ધારાસભ્યો તોડવાની વાત કરી રહી છે, એટલે કે ભાજપને પણ ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો છે, જેથી કરી ભાજપ જે છે તે તેના ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરે તેવી વાત જે છે તે સામે આવી રહી છે। જી જતિન, આભાર જોડાવા બદલ અને માહિતી આપવા માટે।